એટલે કે શ્રેણિક. તો શ્રેણિક શું છે? શ્રેણિકના પ્રકાર, શ્રેણિકોનો સરવાળો, શ્રેણિકોનો અધિસ વડે ગુણાકાર, બે શ્રેણિકોની બાદબાકી વગેરે વિશે માહિતી મેળવી. હવે એ જ વસ્તુનું આપણે ટૂંકમાં સૌ પ્રથમ પુનરાવર્તન કરીએ, પણ કંઈક જુદી રીતે. તો શરૂ કરીએ. શ્રેણિક એ બરાબર શ્રેણિક એ આઈ જે એમ ક્રોસ એન, એટલે આ શ્રેણિકનો એક ઘટક એ આઈ જે છે, એમાં એમ હર છે અને એન સ્તંભ છે. તો એ શ્રેણિકને આપણે વિસ્તૃત રૂપે લખીએ તો એ શ્રેણિકની પહેલી હરના ઘટકો છે એ વન વન, એ વન ટુ, એ વન થ્રી, ડેશ 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 એ વન જે, ડેશ 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 એ વન એન. એ વન વન એટલે પહેલી હર પહેલો સ્તંભ, એ વન ટુ એટલે પહેલી હર બીજો સ્તંભ, એ વન થ્રી એટલે પહેલી હર ત્રીજા સ્તંભનો ઘટક, ડેશ 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 એ વન જે એટલે પહેલી હર જેમાં સ્તંભનો ઘટક, ડેશ 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 એ વન એન એટલે પહેલી હર એનમાં સ્તંભનો ઘટક. આ જ રીતે આપણે બીજી હરના ઘટકો જોઈએ તો એ ટુ વન, એ ટુ ટુ, એ ટુ થ્રી, ડેશ 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 એ ટુ જે, ડેશ 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 એ ટુ એન, પછી ડેશ 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 ડેશ. આપણે આઈમી હર પર જઈએ તો એ આઈ વન, એ આઈ ટુ, એ આઈ થ્રી, એ આઈ જે, ડેશ 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 એ આઈ એન, ડેશ 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 ડેશ. એમમી હરમાં જઈએ, છેલ્લી હરમાં જઈએ, કારણ કે કુલ હરની સંખ્યા એમ છે અને સ્તંભની સંખ્યા એમ છે. તો એ એમ વન, એ એમ ટુ, એ એમ થ્રી, ડેશ 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 એ એમ જે, એટલે કે એમમી હર અને જેમો સ્તંભ, ડેશ 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 છેલ્લો ઘટક એ એમ એન, એટલે કે એમમી હર અને એનમાં સ્તંભનો ઘટક એ એમ એન. હવે આ એ આઈ જે એમ ક્રોસ એન શ્રેણિક છે, એટલે એમાં ઘટકોની સંખ્યા એમ બાય એન થાય. એટલે કે જો શ્રેણિક ટુ બાય થ્રી હોય તો એમાં કુલ છ ઘટકો હોય, જો શ્રેણિક થ્રી બાય થ્રી હોય, ચોરસ શ્રેણિક હોય, તો એમાં કુલ ઘટકો થ્રી ઇન્ટુ થ્રી એટલે કે નવ ઘટકો હોય. હવે આ જ પ્રમાણે બીજા શ્રેણિકને શ્રેણિક બી બરાબર બી આઈ જે એમ ક્રોસ એન લખીએ તો એને વિસ્તૃત સ્વરૂપે પહેલી હરના ઘટકો બી વન વન, બી વન ટુ, ડેશ 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 બી વન જે, ડેશ 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 બી વન એન, બીજી હરના ઘટકો બી ટુ વન, બી ટુ ટુ, ડેશ 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 બી ટુ જે, ડેશ 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 બી ટુ એન, ડેશ 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 ડેશ. આઈમી હરના ઘટકો બી આઈ વન, બી આઈ ટુ, ડેશ 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 બી આઈ જે, ડેશ 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 બી આઈ એન, ડેશ 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 ડેશ. છેલ્લી હર એટલે એમમી હરના ઘટકો બી એમ વન, બી એમ ટુ, ડેશ 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 બી એમ જે, બી એમ જે એટલે એમમી હર અને જીમાં સ્તંભનો ઘટક બી એમ જે, ડેશ 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 બી એમ એન. શ્રેણિકનો છેલ્લો ઘટક એટલે કે એમમી હર અને એનમાં સ્તંભનો છેલ્લો ઘટક બી એમ એન. સરવાળાના ગુણધર્મ કેપિટલ એ બરાબર શ્રેણિક એ આઈ જે એમ ક્રોસ એન અને કેપિટલ બી બરાબર શ્રેણિક બી આઈ જે એમ ક્રોસ એન. પહેલું ક્રમનો નિયમ, શ્રેણિક એ પ્લસ શ્રેણિક બી ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક બી પ્લસ શ્રેણિક એ, એટલે કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ. નંબર બે, જૂથનો નિયમ, કૌંસમાં શ્રેણિક એ પ્લસ શ્રેણિક બી કૌંસની બહાર પ્લસ શ્રેણિક સી બરાબર શ્રેણિક એ પ્લસ કૌંસમાં શ્રેણિક બી પ્લસ શ્રેણિક સી. ત્રીજું, સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. આપણે ઓ શ્રેણિક એટલે કે શૂન્ય શ્રેણિક જોયો હતો. શૂન્ય શ્રેણિક એટલે એવો શ્રેણિક કે જેના બધા જ ઘટકો શૂન્ય હોય. કેપિટલ એ વત્તા ઓ બરાબર કેપિટલ ઓ વત્તા એ બરાબર કેપિટલ એ. પણ આમાં શરત છે, એ એમ બાય એન શ્રેણિક છે તો ઓ પણ એમ બાય એન શ્રેણિક જ હોવો જોઈએ. આટલું યાદ રાખવાનું કે હંમેશા શ્રેણિકનો સરવાળો કે બાદબાકી ક્યારે થઈ શકે, જ્યારે
બે શ્રેણીકો નો ક્રમ સરખો હોય, ક્રમ એટલે કે એમ બાય એન. નંબર ચાર, વિરોધી શ્રેણીકનું અસ્તિત્વ, તો એ પ્લસ માઇનસ, એના બધા ઘટકોને તમે વિરોધી ચિહ્ન આપી દો તો માઇનસ એ થાય. તો એ પ્લસ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ઓ. શ્રેણીકના અદિશ ગુણાકારના ગુણધર્મો, તો શ્રેણીક એ બરાબર શ્રેણીક એ આઈ જે એમ બાય એન, શ્રેણીક બી બરાબર શ્રેણીક બી આઈ જે એમ બાય એન. સ્મોલ કે અલ્પવિરામ સ્મોલ એલ બિલોંગ્સ ટુ કેપિટલ આર, એટલે કે કેપિટલ એ અને કેપિટલ બી શ્રેણીક છે, અને સ્મોલ કે અને સ્મોલ એલ કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ છે. તો નંબર એક, કે કૌંસમાં શ્રેણીક એ પ્લસ શ્રેણીક બી બરાબર કે શ્રેણીક એ પ્લસ કે શ્રેણીક બી. નંબર બે, કે પ્લસ એલ કૌંસની બંધ શ્રેણીક એ બરાબર કે શ્રેણીક એ પ્લસ એલ શ્રેણીક એ. તમે આ શ્રેણીકના સરવાળાના ગુણધર્મો જોશો તો એ વાસ્તવિક સંખ્યા જેવા એકદમ ઇઝી છે, અને શ્રેણીકના અદિશ ગુણાકારના ગુણધર્મો પણ એકદમ ઇઝીલી યાદ રહી જાય એવા છે. શ્રેણીકમાં જે કંઈ સમજ્યા તેના બાબતે એક ઇલસ્ટ્રેશન લઈએ, એક દાખલો લઈએ. શ્રેણીક એ બરાબર શ્રેણીક 2, 5, 19, -7, 35, -2, 5/2, 12, √3, 1, -5, 17. તો પહેલો સવાલ છે શ્રેણીકની કક્ષા. તો આ શ્રેણીકમાં 3 હળ છે અને 4 સ્તંભ છે, એટલે શ્રેણીકની કક્ષાને કહેવાય 3×4. નંબર બે, ઘટકોની સંખ્યા. તો આ શ્રેણીકમાં કુલ પહેલી હળમાં 4, બીજી હળમાં 4, ત્રીજી હળમાં 4, એટલે 4×12 ઘટકો છે. તો ઘટકોની સંખ્યા એટલે 3/4 શ્રેણીક હોય તો ઘટકોની સંખ્યા 3×4 ઇઝ ઇક્વલ ટુ 12 થાય. હવે નંબર 3, ઘટકો A13. હવે આ A11, A12, A13 એટલે કે પહેલી હળ અને ત્રીજા સ્તંભમાં રહેલો ઘટક, તો A13 ઇઝ ઇક્વલ ટુ 19. પછી પૂછેલું છે A21 એટલે કે બીજી હળ અને પહેલા સ્તંભમાં રહેલો ઘટક, એટલે A21 ઇઝ ઇક્વલ ટુ 35. પછી A33 એટલે ત્રીજી હળ અને ત્રીજા સ્તંભમાં રહેલો ઘટક, તો A33 ઇઝ ઇક્વલ ટુ -5. પછી છે A23 એટલે કે બીજી હળ અને ત્રીજા સ્તંભમાં રહેલો ઘટક, તો A23 બરાબર 5/2. બંધ કર. ના, ચાલુ છે. બંધ કર. એક્ઝામ્પલ, શ્રેણીક A ઇઝ ઇક્વલ ટુ 2, 4, 3, 2, શ્રેણીક B ઇઝ ઇક્વલ ટુ 1, 3, -2, 5, શ્રેણીક C ઇઝ ઇક્વલ ટુ -2, 5, 3, 4. આ ત્રણે ત્રણ શ્રેણીકમાં બે હળ છે અને બે સ્તંભ છે, એટલે કે ત્રણે ત્રણ શ્રેણીક 2/2 શ્રેણીક છે, એટલે કે ત્રણે ત્રણ શ્રેણીકની કક્ષા સમાન છે. તો આપણે A પ્લસ B પણ મેળવી શકીશું, A માઇનસ B પણ મેળવી શકીશું, 3A-C પણ મેળવી શકીશું, અને આ નવું શીખવાનું છે કે AB અને BA પણ મેળવી શકીશું. હવે પહેલા નંબર 1 જોઈએ, A પ્લસ B. તો શ્રેણીક A છે 2, 4, 3, 2 પ્લસ શ્રેણીક 1, 3, -2, 5. તો 2+1, 3, 4+3, 7, 3+-2, 1, 2+5, 7. તો આન્સર વેરી ઇઝી. નંબર 2, A-B. તો શ્રેણીક 2, 4, 3, 2 માઇનસ શ્રેણીક 1, 3, -2, 5. તો અનુરૂપ ઘટકોની બાદબાકી કરવાની. તો 2-1 એટલે 1, 4-3 ઇઝ 1, 3-2 એટલે કે 3+2 ઇઝ ઇક્વલ ટુ 5, 2-5 એટલે -3. વેરી ઇઝી. 3A-C, એનો અર્થ 3× શ્રેણીક A માઇનસ શ્રેણીક C. તો 3× શ્રેણીક A એટલે 2, 4, 3, 2
માઇનસ શ્રેણિક સી એટલે માઇનસ 2, 5, 3, 4. તો પહેલા શ્રેણિક એ ના બધા ઘટકોને 3 વડે ગુણવાનો, શ્રેણિક નો અદિશ વડે ગુણાકાર. 3 × 2 = 6, 3 × 4 = 12, 3/3 = 9, 3 × 2 = 6, માઇનસ શ્રેણિક માઇનસ 2, 5, 3, 4. હવે અનુરૂપ ઘટકોની સિમ્પલી બાદબાકી, 6 − −2 that is 6 + 2 = 8, 12 − 5 = 7, 9 − 3 = 6, 6 − 4 = 2. This is also very easy. હવે જે શીખવાનું છે તે ખાસ ધ્યાન આપો, નવી વસ્તુ છે, બે શ્રેણિકોનો ગુણાકાર. હવે બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે શક્ય છે ક્યારે શક્ય નથી બધી વાતો પછી કરીએ. પહેલા શ્રેણિકોના ગુણાકાર દાખલામાં પૂછેલો છે તો એ કેવી રીતે થાય સમજી લઈએ. હવે સરવાળા બાદબાકી અદિશ વડે ગુણાકાર બધું એકદમ સિમ્પલ છે, જ્યારે શ્રેણિક વડે ગુણાકાર એ જરાક સમજવા જેવું છે, એટલે ખાસ ધ્યાન આપીને સમજજો. તો શ્રેણિક એ ઇન્ટુ શ્રેણિક બી, તો શ્રેણિક 2, 4, 3, 2 માઇનસ શ્રેણિક બી 1, 3 − −2, 5. હવે આમાં આપણા પહેલા શ્રેણિકના પહેલી હાલના અનુરૂપ ઘટકોને બીજા શ્રેણિકની પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણવાના, એટલે 2 × 1 + 4 × −2. તે જ રીતે પહેલી હાલના અનુરૂપ ઘટકને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને એનો સરવાળો કરવાનો, એટલે 2 × 3 + 4 × 5. તેવી જ રીતે હવે આપણે નીચે ઉતરવાનું, એટલે કે બીજી હાલ. તો બીજી હાલના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને એનો સરવાળો કરવાનો, એટલે 3 × 1 + 2 × −2. હવે બીજી હાલના અનુરૂપ ઘટકોને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને એનો સરવાળો કરવાનો, તો 3 × 3 + 2 × 5. તો 2 × 1 ધેટ ઇઝ 2, માઇનસ 8, 6 + 20, 3 − 4, 9 + 10. 2 − 8 − 6, 6 + 20 = 26, 3 − 4 − 1, 9 + 10 = 19. હવે આ સ્ટેપ આપણે નહીં લખીએ અને ડાયરેક્ટ આના પરથી આ સ્ટેપ લખીએ તો પણ ચાલે, પણ એને માટે પ્રેક્ટિસ જરૂરી છે. તો આપણે બીજો એક એક્ઝામ્પલ એ રીતે કરીએ કે જેમાં આ વચ્ચેનો સ્ટેપ લખીશું નહીં. તો શ્રેણિક બી ઇન્ટુ શ્રેણિક એ, તો શ્રેણિક બી છે 1, 3 − 2, 5, શ્રેણિક એ છે 2, 4, 3, 2. તો પહેલી હાલના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણવાના, એટલે 1 × 2 ધેટ ઇઝ 2 + 3 × 3 ધેટ ઇઝ 9, સોરી 3 × 3 ધેટ ઇઝ 9. તો 2 + 9 = 11. જરા ચેક કરી લઈએ એક વખત, 1 × 2 ધેટ ઇઝ 2, 3 × 3 ધેટ ઇઝ 9, તો 2 + 9 = 11. હવે પહેલી હાલના અનુરૂપ ઘટકોને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીનો સરવાળો કરવાનો, એટલે 1 × 4 = 4, + 3 × 2 = 6, 4 + 6 = 10. હવે બીજી હાલના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને સરવાળો કરવાનો, એટલે −2 × 2 − −4, 5 × 3 = 15, −4 + 15 that is 11. અને બીજી હાલના અનુરૂપ ઘટકોને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને સરવાળો કરવાનો, તો −2 × 4 − 8, 5 × 2 = 10, −8 + 10 that is 2, એટલે આપણને મળશે 11, 10, 11, 2. તમે આમાં જોઈ શકો છો શ્રેણિક એબી નો જવાબ જુદો છે અને બી અને એ ના ગુણાકારનો જવાબ જુદો છે, એટલે કે શ્રેણિક ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો નથી, એટલે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ, કારણ કે ગુણાકાર
એ વિશિષ્ટ પ્રકારની ક્રિયા છે. ઓકે, આકાર સમજવા માટે બીજા ઉદાહરણ લઈએ. એક શ્રેણિક છે એ બી માઇનસ બી એ, બીજો શ્રેણિક છે એ માઇનસ બી બી એ. હવે પહેલો શ્રેણિક 2/2 છે, બીજો શ્રેણિક પણ 2/2 છે, એટલે આન્સરમાં જે શ્રેણિક મળશે એ પણ 2/2 મળશે. પણ આ ગુણાકાર કેવી રીતે કરવાનો છે જરા બરાબર ધ્યાનથી જોઈ લો. પહેલી હાલ સાથે પહેલો સ્તંભ એટલે એ ઇન્ટુ એ એ સ્ક્વેર પ્લસ બી ઇન્ટુ બી બી સ્ક્વેર. પહેલી હાલ સાથે બીજો સ્તંભ એ ઇન્ટુ માઇનસ બી માઇનસ એ બી બી ઇન્ટુ એ પ્લસ એ બી. બીજી હાલ સાથે પહેલો સ્તંભ માઇનસ બી ઇન્ટુ એ માઇનસ એ બી એ ઇન્ટુ બી પ્લસ એ બી. બીજી હાલ સાથે બીજો સ્તંભ માઇનસ બી માઇનસ બી બી સ્ક્વેર પ્લસ એ ઇન્ટુ એ એ સ્ક્વેર, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઝીરો ઝીરો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે કઈ રીતે શ્રેણિક ગુણાકાર કરવાનો છે હજી બીજા એક્ઝામ્પલ્સ આપણે સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. નંબર બે, પહેલો શ્રેણિક છે 1 2 3, આમાં ફક્ત એક જ સ્તંભ છે એટલે આને આપણે સ્તંભ શ્રેણિક કહીએ છીએ. અને બીજો શ્રેણિક છે 2 3 4, આમાં એક જ હાલ છે એટલે આને હાલ શ્રેણિક કહીએ છીએ. હવે પહેલો શ્રેણિક છે તે 3/1 છે અને બીજો શ્રેણિક છે તે 1/3 છે. હવે શ્રેણિક ગુણાકાર ક્યારે શક્ય છે એ નિયમ હવે તમને કહું છું. તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હાલની સંખ્યા જો સમાન હોય તો જ શ્રેણિક ગુણાકાર શક્ય છે. તો અહીંયા પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા 1 છે અને બીજા શ્રેણિકની હાલની સંખ્યા પણ 1 છે એટલે શ્રેણિક ગુણાકાર શક્ય છે. અને જે જવાબ મળશે તે 3/3 શ્રેણિક, એટલે આન્સરમાં આવશે 3/3 શ્રેણિક. એટલે આપણને પહેલેથી ખબર છે કે આન્સરમાં 3/3 શ્રેણિક આવશે. હવે કેવી રીતે? પહેલી હાલ સાથે પહેલો સ્તંભ. હવે પહેલી હાલમાં પણ એક જ ઘટક છે, પહેલા સ્તંભમાં પણ એક જ ઘટક છે એટલે 1 × 2 2. પહેલી હાલ સાથે બીજો સ્તંભ 1 × 3 3. પહેલી હાલ સાથે ત્રીજો સ્તંભ 1 × 4 4. હવે નીચે ઉતરીએ, બીજી હાલ સાથે પહેલો સ્તંભ, તો બીજી હાલમાં પણ એક જ ઘટક છે, પહેલા સ્તંભમાં પણ એક જ ઘટક છે એટલે 2 × 2 4. બીજી હાલ સાથે બીજો સ્તંભ 2 × 3 6. બીજી હાલ સાથે ત્રીજો સ્તંભ 2 × 4 8. હવે નીચે ઉતરીએ, 3 × 2 6, 3 × 3 9, 3 × 4 12. તો આ રીતે શ્રેણિક ગુણાકાર કરવાનો છે. હજી ના સમજ પડી હોય તો ચિંતા કરશો નહીં, હજી આપણે જોઈએ છે એક્ઝામ્પલ નંબર 3. શ્રેણિક 1 − 2 2 3, શ્રેણિક 1 2 3 2 3 1. હવે એનું લફળ બાજુ પર કરેલો છે. પહેલો શ્રેણિક છે તે 2/2 છે અને બીજો શ્રેણિક છે તે 2/3 છે. પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા 2 છે અને બીજા શ્રેણિકની હાલની સંખ્યા 2 છે. પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બરાબર બીજા શ્રેણિકની હાલની સંખ્યા હોય તો શ્રેણિક ગુણાકાર શક્ય છે. અને જે જવાબમાં શ્રેણિક મળશે તે 2/3 એટલે એમાં 2 હાલ અને 3 સ્તંભ હશે. હવે કેવી રીતે ગુણાકાર કરવાનો છે? પહેલી હાલ સાથે પહેલો સ્તંભ, પહેલી હાલ સાથે બીજો સ્તંભ, પહેલી હાલ સાથે ત્રીજો સ્તંભ. પછી નીચે ઉતરવાનું, બીજી હાલ સાથે પહેલો સ્તંભ, બીજી હાલ સાથે બીજો સ્તંભ, બીજી હાલ સાથે ત્રીજો સ્તંભ. તો કેવી રીતે જુઓ, 1 × 1 1, −2 × 2 −4. હવે પહેલી હાલ સાથે બીજો સ્તંભ 1 × 2 2, −2 × 3 −6. હવે પહેલી હાલ સાથે ત્રીજો સ્તંભ 1 × 3 3, −2 × 1 −2. હવે નીચે ઉતરીએ, બીજી હાલ સાથે પહેલો સ્તંભ, તો 2 × 1 2, 3 × 2 6, 2 + 6, 2 × 2 4
3 into 3, 9. 4 plus 9. 2 into 3, 6. Plus 3 into 1, 3. 1 minus 4, minus 3. 2 minus 6, minus 4. 3 minus 2, 1. 2 plus 6, 8. 4 plus 9, 13. 6 plus 3, 9. બીજું એક ઇલસ્ટ્રેશન જોઈએ. નંબર 4. શ્રેણી 2 3 4 3 4 5 4 5 6. અને બીજો શ્રેણી છે 1 minus 3 5 0 2 4 3 0 5. એનું રફવર્ક જોઈએ અહીંયા બાજુ પર. તો પહેલો શ્રેણી 3 બાય 3 છે, બીજો શ્રેણી પણ 3 બાય 3 છે. પહેલા શ્રેણીના સ્તંભની સંખ્યા 3 છે, બીજા શ્રેણીની હારની સંખ્યા 3 છે. એટલે શ્રેણી ગુણાકાર શક્ય છે અને જે જવાબ આવશે તે 3 બાય 3 શ્રેણી મળશે. તો પહેલી હાલ સાથે પહેલો સ્તંભ 2 ઇન્ટુ 1 2 પ્લસ 3 ઇન્ટુ 0 0 પ્લસ 4 ઇન્ટુ 3 12. હવે પહેલી હાલ સાથે બીજો સ્તંભ, તો 2 ઇન્ટુ માઇનસ 3 માઇનસ 6, 3 ઇન્ટુ 2 6, 4 ઇન્ટુ 0 0. અને એ બધાનું આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તેવી જ રીતે પહેલી હાલ સાથે ત્રીજો સ્તંભ, તો 2 ઇન્ટુ 5 10, 3 ઇન્ટુ 3 ઇન્ટુ 4 12, 4 ઇન્ટુ 5 20. હવે ભાઈ બીજી હાલ સાથે પહેલો સ્તંભ, તમે મનમાં જાતે વિચાર કરો, બીજી હાલ સાથે પહેલો સ્તંભ એટલે બીજી હાલના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને એનો સરવાળો કરવાનો. તો 3 ઇન્ટુ 1 3 પ્લસ 4 ઇન્ટુ 0 0 પ્લસ 5 ઇન્ટુ 3 15. પછી બીજી હાલ સાથે ત્રીજો સ્તંભ જરા ધ્યાનથી જુઓ, તો 3 પચાસ 15 વત્તા 4 ચોક 16 વત્તા 5 પચાસ 25. પછી ત્રીજી હાલ સાથે પહેલો સ્તંભ, તો જરા ધ્યાનથી જુઓ, 4 એકા 4 વત્તા 0 વત્તા 6 તારી 18. પછી ત્રીજી હાલ સાથે બીજો સ્તંભ જરા ધ્યાનથી જુઓ, 4 તારી 12 માઇનસ 12 વત્તા 5 દુ 10 વત્તા 6 ગુણ્યા 0 એટલે 0. હવે ત્રીજી હાલ સાથે ત્રીજો સ્તંભ, 4 પચાસ 20 વત્તા 5 ચોક 20 વત્તા 6 પચાસ 30. હવે સિમ્પલી તમે અહીંયા ઘરે સરવાળા બાદબાકી કરો, 2 પ્લસ 12 14, માઇનસ 6 પ્લસ 6 0, 10 પ્લસ 12 પ્લસ 20 દેટ ઇઝ 42, 3 પ્લસ 15 દેટ ઇઝ 18, માઇનસ 9 પ્લસ 8 દેટ ઇઝ માઇનસ 1, 15 પ્લસ 16 પ્લસ 25 દેટ ઇઝ 56, 4 પ્લસ 18 દેટ ઇઝ 22, માઇનસ 12 પ્લસ 10 દેટ ઇઝ માઇનસ 2, 20 પ્લસ 20 પ્લસ 30 દેટ ઇઝ 70. હવે કઈ છેલ્લો એક્ઝામ્પલ તમને સેલ્ફ સ્ટડીમાં આપું છું. એ એક્ઝામ્પલનો જવાબ હું તમને આવતીકાલે કહીશ. પહેલો શ્રેણીક 3 બાય 2 છે, બીજો શ્રેણીક 2 બાય 3 છે. પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા 2 છે, બીજા શ્રેણીકની હાલની સંખ્યા 2 છે, એટલે શ્રેણી ગુણાકાર શક્ય છે અને જે જવાબ મળશે તે 3 બાય 3 શ્રેણીક મળશે. આ એક્ઝામ્પલ તમારે જાતે ભણવાનું છે, જેનું સોલ્યુશન હું આવતીકાલે તમને એટલે કે નેક્સ્ટ વિડીયોમાં કહીશ.